કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 8 વિષય ગુજરાતી પ્રથમ સત્રમાં કાવ્ય 4 ભણીશું. તને ઓળખું છું માં કાવ્યનું નામ છે તને ઓળખું છું માં. એના કવિ છે મનોહર ત્રિવેદી. જન્મ 4/4/1944. કવિ મનોહર રતિલાલ ત્રિવેદીનું વતન ભાવનગર જિલ્લાનું સુર નિવાસ ગામ છે. તેઓ ડસા જંક્શનની હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે સેવા આપી નિવૃત્ત થયા છે. મોસુ છોણું, છૂટી મૂકી વીજ અને મિત્રા એમના કાવ્ય સંગ્રહ છે. બાળ સાહિત્યમાં પણ એમનું નોંધપાત્ર પ્રદાન છે. ગજવામાં ગાન અને નાતો તેમના વાર્તા સંગ્રહ છે, તેમજ નથી નામે એક નવલકથા પણ એમણે આપી છે. આ સર્જકના કેટલાક પુસ્તકો પુરસ્કૃત પણ થયા છે. તને ઓળખું છું માં એક ઉર્મી ગીત છે. કવિએ અહીં આગવી શૈલીમાં માતૃ મહિમા ગાયો છે. ગીતનો નાયક અહીં વિનમ્ર ભાવે માતૃઋણનો સ્વીકાર કરે છે. જીવનમાં મુશ્કેલીઓ આવે, પીડા સહન કરવાની આવે, કોઈ સ્વજન ધિક્કારે, ઉપેક્ષા કરે, એવા સંજોગોમાં માતાને મમતા જ સંતાનને પોતાના પગ પર ઊભા રહેવાને બળ પૂરું પાડે છે. માતાના દુખણા ઓવરણામાં આવું અમૃત ભર્યું છે. ટચકા ફૂટેને પીડા પરબળમાં છૂ થઈ જાય. ગીતના અંતમાં નાયક બોલી ઉઠે છે, સ્મરણ સ્મરણ તીરથ તારે એમ કરું પરક્રમા. માતાના સ્મરણ દ્વારા તેમની પાવન પકરીમાં કરાવતું આ ગીત વારંવાર માણવાનું ગમે છે. તો અહીંયા માં વિશે વાર્તા કરી છે કે માં આ ઉર્મી ગીતમાં માતૃ મહેમાનું ગાન કરાવ્યું છે કે સંતાનોના જીવનમાં ગમે તેટલા સંકટો આવે, સગાવાલા કે મિત્રોની અવગણના કરે અને ધિક્કારે, ત્યારે માં છે એ માની મમતા સંતાનને હંમેશા હિંમત આપે છે અને માની મમતાના કારણે તે પગ ઉપર ઊભા રહેવાનું બળ મળે છે. માની આંગળીઓના ટેરવાથી ના સ્પર્શથી સંતાનની પીડા પર ભરમાં દૂર થઈ જાય છે. કવિને માતાના સ્મરણનું તીર્થરૂપ લાગે છે. આથી કવિના મનમાં કે સ્મરણોના તીર્થરૂપી માની એક પરિક્રમા કરે છે કે ગમે તે હોય માં, માં જેવું દુનિયામાં કોઈ નથી. તમે બધાએ કહેવત સાંભળી હશે, ગોળ વિના મોળો સંસાર સાંભળ્યું છે ને, અને માં વિના સુનો સંસાર. માં તે માં, બીજા બધા વગડાના વા. દુનિયામાં ગમે તેટલા લોકો આપણને પ્રેમ કરે, પણ માના ઓળતા કોઈ દિવસ આપણને પૂરા ન થાય. તને ઓળખું છું માં, સરે અચાનક હોઠેથી બસ એક વેણ દેખમમાં કે માં હું તને ઓળખું છું, માં હું તને ઓળખું છું. અચાનક તારા હોઠેથી જે એક શબ્દ નીકળે છે તે છે ખમ્મા. ખમ્મા એટલે ક્ષેમ કુશળ રહો. આપણે સહેજ કશુંક વાગે, કશું કંઈ થાય તો માં આપણે ફટલે ખમ્મા કહે છે. ખમ્મા, ખમ્મા એટલે ક્ષેમ કુશળ રહો. કે આપણને કશું થાય તો માં ફટ લઈને એક જ અચાનક એના હોઠેથી એક જ શબ્દ નીકળે છે કે તે છે ખમ્મા. ખમ્મા કહેતા પાપણ પરથી નહીં ખરેલા આંસુ, ઘરને ખૂણે એકલવાયુ વરસે છે ચોમાસુ. મળે લહેર કી હોઉં ભલે હું લૂ ઝરતા માર્ગમાં, તણા પેઠે ચાવીને હડસે લે કોઈ ફેંકે. કે તું ખમ્મા કહે ત્યારે તારે પાપણ પરથી નહીં ખરેલા આંસુ, ઘરના ખૂણે તું એકલવાયુ હોય ત્યારે તારી મમતા ચોમાસાની જેમ વરસે છે. મારા જીવનમાં ભલે અનેક સંકટો રૂપી લૂ ઝરતી હોય, વેદના સહેવી પડતી હોય, ત્યારે મારી મમતાના વરસાદની લહેરથી મને મળી જાય છે. કે જ્યારે તું ખમ્મા કહે છે ત્યારે પાપણમાંથી આંસુ નથી ખરતા. જ્યારે આપણને કશું થાય છે ને તો માં આપણા દેખતા એની આંખમાંથી આંસુ નથી આવવા દેતી, પણ જ્યારે તે ઘરમાં એકલી હોય, ઘરના ખૂણે એકલ વાયુ વરસે છે ચોમાસુ, કે જ્યારે માં ઘરમાં એકલી હોય ત્યારે તેનું
ખૂણામાં બેસીને ચોમાસાની જેમ ચોમાસામાં વરસાદ કેવો પડે છે એ માના આંસુ પણ એ રીતે વરસે છે. અને આપણા જીવનમાં જે અનેક સંકટો રૂપી જે લૂ ઝડતી હોય ત્યારે વેદના સહેવી પડતી હોય ત્યારે માની જે મમતાના વરસાદની જે લહેરખી છે એ મને મળી જાય છે. તરણા પેઠે ચાવેને હડસે લે કોઈ ફેંકે, પગ ઉપર ઉભો થાવ ફરી તારી મમતા ના ટેકે, દસે ટેરવા અડેને પીડા છું થાતી ભરભરમાં, કે કોઈ મને તરણાની જેમ, કે કોઈ મને તરણાની જેમ ચાવે કે મને કોઈ હડસે એટલે કે મારી ઉપેક્ષા કરે કે મને કોઈ ધિક્કારે, એનો કહેવાનો મીનિંગ છે કે કોઈ મારી ઉપેક્ષા કરે કે કોઈ મને ધિક્કારે, પણ તારી મમતાના ટેકે જ મને પગ ઉપર રહેવાનું બળ મળે છે. કે કોઈ મને ભલે ધિક્કારતું હોય કે ટકોરતું હોય પણ કે મારા તારા મમતાના ટેકેજના પગ ઉપર મને ઊભું રહેવાનું બળ મળે છે. મારા મમતા માની માની મમતાના ટેકે મને ઊભું રહેવાનું બળ તાકાત મળે છે. તારી દસે આંગળીના ટેડવા મને સ્પર્શ થાય છે ત્યારે મારી વેદના પળવારમાં અદૃશ્ય થઈ જાય છે. કે ત્યારે દસે ટેડવા અને તારી દસે આંગળીઓ કે જ્યારે મને અડે છે મને સ્પર્શ કરે છે જ્યારે માં આપણા પર માથે હાથ ફેરવે છે ત્યારે મારી જે બધી વેદના છે એ પળભરમાં અદૃશ્ય થઈ જાય છે એટલે ગાયબ થઈ જાય છે. ઘરથી જાઓ દૂર છતાં તો હોય આંખની સામે, કોણ અભાગી હોય જેને માં આમ સદા ન પામે, સ્મરણ સ્મરણ તે તીરથ તારે એમ કરું હું પરક્રમા, તને ઓળખું છું માં. કે હું ઘરથી ભલે ગમે તેટલો દૂર હોઉં છતાં તું મારી આંખની સામે જ હોય છે. આપણે ગમે તેટલા દૂર હોઈએ પણ માં તો આપણી નજર સામે જ હોય છે. માના આશીર્વાદ, માની વાતો, માની મમતા બધું જ આપણી સાથે હોઈએ છે ભલે ગમે તેટલા માંથી આપણે દૂર હોઈએ છતાં પણ. એવી કોણ અભાગી હશે કે જેને માનને આ રીતે સદાય ન પામતો હોય. કે મારે મન તારું દરેક સ્મરણ તીર્થરૂપ છે, કે મારું મન મારું મન છે તારા માટે દરેક તીર્થ એટલે તીર્થરૂપ ભગવાનના મંદિર રૂપ જેવું છે. કે હું ગમે તેટલો દૂર હોઉં પણ તું મારી નજીક દેખાય છે, મારી સામે જ છે. કે કોઈ એવું અભાગ્ય નસીબ વગરનું, અભાગ્ય કોઈ એવું નસીબ વગરનું હશે કે માને સદાય રીતે ન પામી શકતું હોય. મારે મન કે તું મારું સ્મરણ તીર્થરૂપ છે, મારા બધા તીર્થધામ છે એટલે સ્વર્ણરૂપી તીર્થની આ રીતે હું પરિક્રમા કરું છું, માં તને હું ઓળખું છું. અહીં કે આ ગીતમાં પ્રથમ પંક્તિમાં એવું કહેવામાં આવ્યું છે કે માતૃ મહિમાનો આરંભ થાય છે ત્યાંથી એમ. કે આપણા જીવનમાં ગમે તેટલા સંકટો આવે ક્યારેક સગા વહાલા મિત્રો પણ એની ઉપેક્ષા કરે કે આપણને ધિક્કારે, તરણાને જેમ ચાવે કે ફેંકી દે, પણ કે આવા સંજોગોમાં કેવળ માં જ એકલવાયા જીવનમાં મમતાનો વરસાદ વરસાવે છે અને તે એ મમતા જ તેને માટે ફરી ઊભા થવાનો ટેકો બની જાય છે. અમુક વખત આપણે હિંમત હારીને બેસી જઈએ છીએ પણ માં આપણને સહાય કરે છે, મદદ કરે છે અને આપણે ફરીથી ઊભા થવાની કોશિશ કરીએ છીએ. માને આંગળીના ટેરવા સ્પર્શ થતાં તેના સંતાનના દુઃખ તરત જ અદૃશ્ય થઈ જાય છે, બધા દુઃખ દૂર થઈ જાય છે. અને કવિ ઘરથી ગમે તેટલા દૂર હોય છતાંય પ્રેમાળ માં તેમની આંખની સામે જ હોય એવી તમને પ્રતીતિ થાય છે. એવો કોણ અભાગી હશે કે જેને સદાય માનો પ્રેમ મળ્યો ન હોય. દુનિયામાં ઘણા બધા એવા બાળકો હશે જેને માનો પ્રેમ ન મળ્યો હોય અને આ અત્યારનો કોરોના સમય હતો કે કોરોના કાળમાં ઘણા બધાએ પોતાના મા બાપને ગુમાવ્યા છે. તો કે જેને સદાય માનો પ્રેમ મળ્યો ન હોય તે કવિને માટે માનો એક એક સ્મરણ તીર્થરૂપ છે અને દરેક સ્મરણને યાદ કરીને કવિએ આ તીર્થની સતત પરિક્રમા કરતા હોય છે. અને આપણા જીવનમાં અમે મુશ્કેલીઓ સંકટો આવતા રહે છે પણ આપણને તે સમય આપણી માં છે એ જ આપણને હિંમત આપે છે, એ જ આપણને આગળ વધવાની રસ્તો બતાવે છે, એ જ આપણને આંગળી ચીંધે છે. કે હે માં હું તને ઓળખું છું કે અચાનક તારા હોઠેથી જે એક શબ્દ નીકળે છે ખમ્મા, કે ક્ષેમ કુશળ રહો. કે તું ખમ્મા કહે ત્યારે તારે પાપડ પરથી આંસુ
નહીં ફરતા. ઘરના ખૂણે તું એકલવાયુ હોય ત્યારે તારી મમતા ચોમાસાની જેમ વરસે છે. મારા જીવનમાં અનેક સંકેતો રૂપી લૂ ઝરતી હોય, એની વેદના સહેવી પડતી હોય ત્યારે તારી મમતા વરસાદની લહેરખી મને મળી જાય છે. કોઈ મને તરણાની જેમ ચાવે કે મને કોઈ હડસે લે કે મારી ઉપેક્ષા કરે કે મને ધિક્કારે, પણ તારી મમતાના ટેકે જ મને પગ ઉપર ઊભા રહેવાનું તાકાત મળે છે. તારી દસે આંગળીના ટેરવા જ્યારે મને સ્પર્શ થાય છે ત્યારે મારી બધી વેદના પરિવારમાં દૂર થઈ જાય છે. હું ભલે દૂરથી ગમે ઘરથી ગમે તેટલો દૂર હોઉં છતાં તું મારી આંખની સામે જ હોય છે. એવો કોઈ અભાગી હશે કે જેને માં આ રીતે સદાય ન પામતો હોય ત્યારે મન તારું દરેક સ્મરણ તીર્થરૂપ છે એટલે સ્વર્ણરૂપી તીર્થને આ રીતે હું પરિક્રમા કરું છું, તને ઓળખું છું માં. હવે માં વિશે મસ્ત કાવ્ય હતું. આપણે જન્મ જ્યારે જન્મે છે ત્યારે માં જ આપણને જન્મ આપે છે. 9 મહિના એમના કુખમાં રાખીને માં જ આપણને જન્મ આપે છે અને આપણા માટે હંમેશા તે સદાય માટે સારું વિચારતી હોય છે. આપણે ખૂબ હોશિયાર માણસ બનીએ, સારા એવા માણસ બનીએ, સારા કાર્યો કરીએ, એ બધું જ આપણને માં શીખવાડે છે. અને માં છે તે 100 શિક્ષકોની ગરજ સારે છે. માના જેવું દુનિયામાં બીજું કોઈ નથી. અને માં વિશે ઘણી બધી કાવ્ય પંક્તિઓ લખાઈ ગઈ છે, માં વિશે ઘણા સરસ એવા નિબંધ પણ લખાઈ ગયા છે. આપણે મોટા થઈશું ત્યારે આપણે માતાનું ઋણ કેવી રીતે અદા કરીશું, શું કરીશું માં માટે, માએ આપણા માટે ઘણું બધું કર્યું છે કે આપણી માતા આપણને ગમે છે. ઘણા બધા એવા પ્રસંગો છે કે માં જ્યારે આપણને બહુ જ આપણું ધ્યાન રાખતી હોય, કે આપણી માતા દરેકને પોતપોતાની માતા બધાને ગમતી હોય છે, કે માતા છે એ હંમેશા દરેક કામમાં પ્રેરણા આપણને આપે છે, સતત આપણું ધ્યાન રાખે છે. કોઈ મારા પર ગુસ્સે કે આપણા પર કોઈ ગુસ્સે થાય, આપણને કોઈ ચીડવે તો હંમેશા મન શાંત રાખવાની માં આપણને સલાહ આપે છે. પરીક્ષા શરૂ થાય એ પહેલા દરેક વિષયની તૈયારી કરાવવામાં માં સરસ સમયપત્રક તૈયાર કરી આપે છે. માં આપણને પરીક્ષામાં સમયસર આપણો ટાઈમ સાચવી લે છે. બધા પ્રશ્નના ઉત્તરમાં આપણને શીખવાડે છે. માં આપણે ઘણી બધા બાબતે આપણો આત્મવિશ્વાસ વધારે છે. પહેલું તો આત્મવિશ્વાસ, એ આપણો સૌથી વધારે આત્મવિશ્વાસ કોણ વધારે છે તો આપણી માં વધારે છે. તો આપણે મોટા થઈશું ત્યારે આપણી માતાનું સ્વાસ્થ્યનું સંપૂર્ણ ધ્યાન રાખીશું. માં આપણા માટે આટલું બધું કરે છે તો આપણે માં માટે કશું કરવું જોઈએ ને? તો કે આપણે મોટા થઈશું ત્યારે માતાના સ્વાસ્થ્યની સંપૂર્ણ ધ્યાન રાખીશું, દેખરેખ રાખીશું, એની સેવા ચાકરી કરીશું, એને હાથ પકડીને મંદિરે લઈ જઈશું, એને તીર્થધામની યાત્રા કરાવીશું, એના ભોજનનું સમયસર ધ્યાન રાખીશું, સમય થયેલે જમવા આપીશું, એના મનગમતા ભજનો, લોકગીતો, અન્ય ગીતો, સિડીયો લાવી આપીશું. કોઈ વાતને દુઃખ ન પડે અને એનું જીવન સુખ શાંતિને આનંદમાં પસાર થાય તેવું આપણે પણ તેનું ધ્યાન રાખવું જોઈએ. અને માં છે એ પરમાત્માની મૂર્તિ ગણાય છે. પરમાત્મા એટલે ભગવાન. માં છે એ આપણી એક ભગવાનની મૂર્તિ ગણાય છે. કે પરિક્રમા કરો મંદિરોની, તીર્થ સ્થાનોની, તીર્થરૂપ નદીઓની, ગાયની કરવામાં આવે છે. એમ કે જે માતા છે એ આપણા તીર્થધામ છે, તીર્થ મંદિર છે આપણું. અને મંદિરમાં તે સ્થાનમાં પરમાત્માની મૂર્તિ હોય છે. એમ આપણા નજરમાં આપણે માતાની મૂર્તિ છે, પરમાત્માની મૂર્તિ તરીકે ઓળખાય છે. નદી પવિત્ર ગણાય છે ને, ગાય પવિત્ર ગણવામાં આવે છે, એટલા માટે એની પરિક્રમા કરવામાં આવે છે. પણ આપણે માતા છે એ આપણે ભગવાન છે આપણા માટે, તો આપણે એની પરિક્રમા કરવી જોઈએ. અને માના જે મનોકામના છે એ માની મનોકામના આપણે પૂર્ણ કરવી જોઈએ. તો મસ્ત માં વિશે આ કાવ્ય હતું. અહીં શબ્દ સમજૂતી છે, સરે નીકળે સરી પડે, ખમમાં ક્ષેમ કુશળ રહો દુઃખ ન થાઓ એવો ઉદ્ગાર, પરક્રમમાં પવિત્ર જગ્યા કે વ્યક્તિની ચારે બાજુ ગોળ ગોળ ફરવું તે ટેરવું આંગળીના છેડાનો ભાગ. પ્રશ્ન એક અભ્યાસ છે. પ્રશ્ન એક, નીચેના પ્રશ્નના ઉત્તર માટે વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમશર પ્રશ્નના સામે લખવાનો છે. બાળકના ક્ષેમકુશળ માટે માતાના મુખેથી કયો શબ્દ વારંવાર સરી પડે છે? તો શું આવશે? ખમમાં. 2 નંબર, બાળકનું દુઃખ લઈ લેવાના ભાવથી માતા શું કરે છે? તો ઓગણા લે છે. પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર લખો. એ પ્રશ્નો છે, 1-2 વાક્યમાં તમારે એના ઉત્તર લખવાના રહેશે. કવિને
માતાની લહેણી ક્યારે અનુભવાય છે? તો કવિના જીવનમાં ક્યારેક અનેક સંકટો આવે છે અને એની વેદના તેમને સહેવી પડે છે, ત્યારે તેમને માતાની મમતાના વરસાદની લહેરકી અનુભવાય છે. માની મમતાને ન પામી શકનાર માટે કવિએ કયો શબ્દ વાપર્યો છે? તો માની મમતાને ન પામી શકનાર માટે કવિએ અભાગી શબ્દ વાપર્યો છે. કવિ માતાની પરિક્રમા કેવી રીતે કરે છે? તો માતાનું પ્રત્યેક સ્મરણ એ તીર્થ છે એમ માનીને કવિ માતાની સ્મરણરૂપી તીર્થની પરિક્રમા કરે છે. ચાર નંબર, એકલ વાયુ વર્ષે છે ચોમાસુ એવું કવિ કયા સંદર્ભે કહે છે? તો સંતાનો દૂર હોય ત્યારે એકલવાયુ જીવન વ્યતીત કરતી માની આંખમાંથી આંસુ નહીં, પણ તેની મમતા ચોમાસાની જેમ વરસે છે એ સંદર્ભમાં એકલવાયુ વરસે છે ચોમાસુ એમ કવિ કહે છે. સ્વાધ્યાય છે, પ્રશ્નોના જવાબ લખો. એ પ્રશ્નના જવાબ તમારી નોટબુકમાં લખવાના રહેશે. પહેલા તો દરેક વિદ્યાર્થી મિત્રોએ કાવ્ય, શબ્દ સમજૂતી, અભ્યાસ અને સ્વાધ્યાય તમારી નોટબુકમાં તમારે લખવાનું છે. પ્રશ્ન બે, કાવ્ય પંક્તિ સમજાવો. કાવ્ય આપેલી છે એ પંક્તિ તમારે અહીં સમજાવવાની છે કે તણા પેટે ચાવે તારી મમતાના ટેકે. તો જે આપણે કાવ્ય સમજૂતીમાં છઠ્ઠી અને છ આઠ નંબરની પંક્તિ છે એ આવશે. ઘરથી જાઓ દૂર કરું પરિક્રમા, તો એ કાવ્ય પંક્તિ સમમાંથી નવ થી બાર નંબરની જે કાવ્ય પંક્તિ છે એમાંથી આ સમજાવવાનું છે તમારે. આમાં માં વિશે અન્ય કોઈ એક કવિતા પાંચ પંક્તિમાં લખવાની છે કે તમારે માં વિશે કાવ્ય પંક્તિ બનાવવાની છે અને પાંચ પંક્તિ લખવાની છે. પ્રશ્ન ચાર, નીચે પ્રશ્નોના ઉત્તર આપેલા સૂચના મુજબ લખો. જે પ્રશ્નો આપેલા છે સૂચના મુજબ તમારે લખવાના છે. એક નંબર, નીચેના શબ્દોના બે બે સમાનાર્થી શબ્દો શબ્દકોશમાંથી શોધીને લખો. શબ્દકોશમાંથી એના સમાનાર્થી શબ્દો શોધીને તમારે લખવાના છે. માર્ગ તો પંથ, રસ્તો. અભાગી કમનસીબ દુર્ભાગી. સદા હંમેશા સર્વદા નિયમિત. સ્મરણ સ્મૃતિ યાદ. લહેરખી લહેર તરંગ. બીજો પ્રશ્ન, નીચેના શબ્દોના સામાનાર્થી શબ્દો કાવ્યમાંથી શોધીને લખો. હવે કાવ્યમાંથી તમારે શોધીને લખવાના રહેશે. આ જે આપેલા છે એ તમારે કાવ્યમાંથી શોધીને એના સામાનાર્થી શબ્દ લખવાના રહેશે. હવે અહીંયા છે વિરોધાર્થી શબ્દ લખવાના છે. પ્રશ્ન ચારમાં, પ્રાસવાળા શબ્દોનો કાવ્યમાંથી શોધીને લખો. અહીંયા ઉદાહરણ આપેલું છે મા, ખમ્મા, આંસુ, તો ચોમાસુ. એ રીતે તમારે આ જવાબ લખવાના રહેશે. અહીં આપણે કાવ્ય પંક્તિ ચાર કાવ્ય પૂરું થાય છે. દરેક વિદ્યાર્થીઓએ પોતાની નોટબુકમાં પાઠ એક થી ત્રણનું અભ્યાસ વાદ લખી દીધેલ હશે. કાવ્ય ચાર લખવાનું છે. પહેલાં તો કાવ્ય લખવાનું છે. કાવ્ય લખીને શબ્દ સમજૂતી, અભ્યાસ અને સ્વાધ્યાય દરેક વિદ્યાર્થી મિત્રોએ ગુજરાતીની નોટબુકમાં લખવાનું રહેશે. આવજો.